લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં ભરૂચમાં નવનિર્મિત ભોલવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવશે ભોલાવ ડેપોની સામે આવેલા દૂધ ધરા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભોલાવ ડેપો પર રોજની નવસો કરતાં વધારે એસટી બસોની અવર જવર રહે છે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે ભોલાવ ડેપો પિસ્તાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી બસ ડેપો કાર્યરત થઈ જશે તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ રસ્તા આરોગ્ય સેન્ટરો સહિતના બસો કરોડથી વધુની કામગીરીઓના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે જેના આયોજનના ભાગરૂપે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ સલામતી અંગે ચર્ચા વિચારણા કરી હતી આવતીકાલ અર્થાત સાત તારીખે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે આખા જિલ્લામાં રોડ રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ બસો કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે લે બપોર બાદ ચાર વાગે શરૂ થશે અને અંદાજે પાંચેક વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો એ રીતે થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ રસ્તા અને એ બધાનું જે લોકાર્પણ છે એટલે ખાસો એ પ્રમાણમાં એક મોટો કાર્યક્રમ છે